टच कर जो, रेडी। स्टैंडर्ड 8 इंग्लिश, लेट्स रीड मोर। यूनिट 1, डोंट बी स्टूपिड। लेट्स रीड मोर में आपणे डोंट बी स्टूपिड नामनी स्टोरी आपणे भणवानी छे आजे। पेज नंबर 76, जेनी पासे टेक्स्ट बुक नथी ए लोको पोतानी आई बुक काढशे। आई बुकमां स्टोरी आपेली छे तमने। आपणे जे कॉम्प्रिहेन्शनનો क्वेश्चन आंसर કરીએ છીએ એના તમને પેરેગ્રાફ રૂપે તમને આપેલી છે સ્ટોરી, જુઓ। હાર્ડ વર્ડ લાગે ત્યાં તમારે મિનિંગ લખવા હોય તો લખી નાખજો, પેન હાથમાં રાખજો। પ્રોનાન્સિએશન કે મિનિંગ ના આવડે તો તમે ત્યાં નોટ ડાઉન કરી શકો છો। ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ વેર લીવડ 3 બિગ ફિશિસ। એક તળાવ હતું, તળાવની અંદર એક મોટું જંગલ હતું, એ જંગલની અંદર એક તળાવ હતું, તળાવમાં 3 મોટી માછલીઓ રહેતી હતી। ધે વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ। તેઓ ક્લેવર, લેઝી અને સ્ટુપિડના નામે ઓળખાતી હતી। દે વેર ફ્રેન્ડ્સ, આ ત્રણેય મિત્રો હતી। વન ડે ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ, ધ સાઈડ ઓફ, જો કાઉસમાં તેનો તમને સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ આપેલો છે નેક્સ્ટ ટુ, હા, જે જે આ રીતે તમને કાઉસમાં વર્ડ્સ આપેલા હશે ને તે તેના સિમિલર વર્ડ હશે, બરાબર। વન ડે ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ ધ લેક। એક વખત તેણે કેટલાક માણસોને તળાવની પાસે વાતો કરતા સાંભળ્યા। દે વેર સેઇંગ, તેઓ કહી રહ્યા હતા, ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ, આ તળાવ છે તે સારી માછલીઓથી ભરપૂર છે, ખૂબ સરસ છે, કે ફૂલ ઓફ ગુડ ફિશિસ, સારી માછલીઓથી ભરેલું છે, કે વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કેચ ઓલ ફિશ, આપણે આવતીકાલે એક મોટી જાળ લઈને આવશું અને આ બધી માછલીઓને પકડી લેશું, કે ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ। ક્લેવરે પોતાની જાતને કહ્યું, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ, મારે મારા મિત્રોને કહેવું જોઈએ કે મેં જે સાંભળ્યું છે, કારણ કે આ ક્લેવર માછલી હતી તે પોતે હોશિયાર હતી, એણે આ સાંભળ્યું એટલે એને થયું કે ભાઈ આ તો કે કાલે આવીને આપણને પકડશે, માછલીમાં તળાવની અંદર ઝાડ નાખશે માછલી પકડવા માટે તો આપણે પકડાઈ જશું, એટલે એને થયું કે મારે મારા મિત્રોને આ જે ઘટના બનવાની છે એની જાણ કરવી પડશે, કે અવર લાઈવ્સ આર ઇન ડેન્જર, આપણું જીવન ખતરામાં છે, ડેન્જર એટલે ખતરો, ઇન ફિયર ઓફ બીંગ કિલ્ડ, એનો સિમિલર વર્ડ આપેલો છે કે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ એવું। વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર, આપણે અહીંથી દૂર જતું રહેવું જોઈએ, કારણ કે કાલે તો પેલા માણસો છે તે માછલી પકડવા આવવાના છે, જો પોતે એને તળાવમાં રહેશે તો એ આવીને એમને પોતાની ઝાડમાં પકડી લેશે। હવે તમને ખબર છે કે ઝાડમાં પકડાઈ જાય અને માછલીઓને બહાર કાઢલે, માછલી પાણી વગર રહી શકે, ન રહી શકે, મરી જાય। વી ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ, શું ક્લેવરે તેના મિત્રોને આ વાત કરી હશે, કરી હશે ને, જઈને એને કીધું જ હશે, તમને તો કંઈક એવું લાગે કે હા તો નવા સમાચાર છે એવો, તો તમે તરત જ તે તમારા મિત્રને કહી દેશો કે ભાઈ જો આજે આમ થવાનું છે। સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ, તેથી ક્લેવર હતી તે લેઝી અને સ્ટુપિડની પાસે ગઈ અને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ વી હેવ ટુ લીવ ધીસ લેક, મારા વહાલા મિત્રો આપણે આ તળાવ છોડવું પડશે, અહીંયા લીવ એટલે છોડવું, દેર આર સમ બેડ મેન હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, અહીંયા કેટલાક ખરાબ માણસો આવ્યા હતા, તેઓ આપણને પકડવાનો આયોજન કરી રહ્યા હતા, કે વી હેવ ટુ ગો અવે ક્વિકલી, ગો અવે એટલે દૂર જવું, ક્વિકલી એટલે ઝડપથી, આપણે અહીંથી ઝડપથી જતું રહેવું જોઈએ, કે
Now, do you think clever friends will leave the place? તમે વિચારી શકો છો કે જે ક્લેવરના મિત્રો હતા તે આ તળાવ છોડી જશે કે? જોઈએ આપણે આગળ. બટ લેઝી સેડ, પરંતુ આળસુ હતી એણે કહ્યું, આઈ હેવ લીવડ હિયર ટુ લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. આપણે અહીં લાંબા સમયથી રહીએ છીએ, તેથી આપણે આ જગ્યા છોડવી જોઈએ નહીં. ડોન્ટ વરી, વિલ બી સેફ હિયર. કે ચિંતા ન કરો, આપણે અહીં સેફ એટલે સુરક્ષિત રહીશું. કે એન સ્ટુપિડ સેડ, અને પેલી જે સ્ટુપિડ એટલે કે મૂર્ખ હતી તેણે કહ્યું, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. કે મોટા માણસો હંમેશા મોટા મોટા આયોજન કરે, બટ વોટ દે સે નેવર દે ડૂ. પરંતુ તે જે કંઈ કહે છે તે કરતા નથી. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ. તે અહીં તહીંની બધી વાતો કર્યા કરશે, બટ વોટ દે સે ધેટ નેવર ડૂ. પરંતુ તેઓ જે કહે છે તે તેઓ કરતા નથી. આવું તેણે વિચાર્યું. કોણે? સ્ટુપિડ. કે મોટા મોટા માણસો છે ને આવી બધી મોટી મોટી વાતો કરે રાખે, જે બોલે છે તે વખતે કરતા નથી. તે અહીં તહીંની બધી વાતો કરશે, પણ જે બોલશે ને એ કંઈ કરશે નહીં. કે આવી રીતે એણે પોતે પોતાના ફ્રેન્ડ્સને પોતાનો અભિપ્રાય જણાવ્યો. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, હી બીકમ વેરી સેડ. જ્યારે ક્લેવરે તેને તેના મિત્રોની આવી વાતો સાંભળી તો તે દુઃખી થઈ ગઈ. He said, my dear friends, I don't want our friendship to come to an end. મારા પ્યારા મિત્રો, હું નથી ઈચ્છતી કે આપણી ફ્રેન્ડશિપ, આપણી મિત્રતા છે તે અહીં આવી રીતે એન્ડ એટલે કે સમાપ્ત થઈ જાય. કે સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. તેથી આપણે જેમ બને તેમ, જેટલું બને તેટલું વહેલું આપણે આ તળાવ છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી. આપણે સમુદ્ર સુધી તરી શકીએ છીએ. કે વી શેલ બી સેફ ધેર. આપણે ત્યાં સુરક્ષિત રહીશું. કે એટલે કે છે, ચાલો આપણે અહીંથી જતા રહીએ. ક્લેવર ખૂબ આગ્રહ કરે છે તેના મિત્રોને, પરંતુ જે લેઝી છે એને તો આગળ જવું નથી. અને સ્ટુપિડ છે, તેની માન્યતા કેવી છે કે આ લોકો વાતો કરે રાખે, કંઈ કામ કરે નહીં. કે બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધીઝ લેક. પરંતુ લેઝી અને સ્ટુપિડે આ તળાવ છોડ્યું નહીં. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વામ અવે. તેથી ક્લેવરે તે બંનેને ગુડ બાય કહી દીધું અને ત્યાંથી તરીને દૂર નીકળી ગઈ. સ્વામ અવે એટલે તરીને દૂર નીકળી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ધ ઓલ ફિશ. બીજા દિવસે પેલા બંને માણસો આવ્યા અને તે મોટી ઝાડ તળાવમાં નાખી અને બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ. પરંતુ જ્યારે લેઝી પકડાણી, હી લે વેરી સ્ટીલ. તે એકદમ સ્ટીલ એટલે કે સ્થિર થઈને પડી રહી. પેલા એ બધી માછલીઓ પકડી લીધી, એમાં લેઝી પણ પકડાઈ ગઈ. લેઝી છે ને એ લેઝી હતી, પણ સ્ટુપિડ નહોતી. એટલે એણે શું કર્યું, પોતે સ્થિર સૂઈ રહી, એમને પડી રહી સ્થિર થઈને, વિધાઉટ મૂવમેન્ટ. સ્ટીલ એટલે વિધાઉટ મૂવમેન્ટ, જરા પણ હલન ચલન કર્યા વગર. આફ્ટર ઓલ, આ બધા પછી, હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. આ બધું થયા પછી તે લેઝી હતી પણ સ્ટુપિડ નહોતી. હી ડીડ નોટ મૂવ એટ ઓલ. તેણે જરા પણ હલન ચલન કર્યું નહીં. વેન ધ મેન શો હિમ. અને જ્યારે પેલા માણસોએ તેની સામે જોયું, દે થોટ હિમ ટુ બી ડેડ. તેઓએ જોયું કે આ તો મરી ગઈ છે. કે હવે તમે જોશો કે મરજીવા છે, માછીમારો છે, તે બધા માછલીઓ પકડવા જાય ને તો જીવતી માછલીઓ જ પકડે, મરેલી માછલી ન પકડે. શું કામ એને? તો કે એ માછલી કેવી રીતે મરી છે તેનું કોઈ પ્રમાણપત્ર હોય નહીં. મરેલી માછલી છે તો કદાચ ઝેર ખાઈને મરી ગઈ હોય, તો એ માછલી કેવી થઈ જાય?
ઝેરી થઈ જાય તો એ કોઈ ખાવાના ઉપયોગમાં લઈ શકે નહીં. બરાબર. હવે પેલા માણસે જોયું કે આ સ્ટીલ થઈને પડેલી છે, આમનામ જરા પણ હલનચલન કરતી નથી, તો કે તેણે વિચાર્યું કે આ તો મરી ગયેલી છે કે. સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ. તેથી તેણે એને નેટમાંથી બહાર કાઢી લીધી. પેલી લેઝી હતી, એને શું કર્યું, નેટમાંથી એને બહાર કાઢી લીધી. એન્ડ થ્રો અવે ઓન ધ સેન્ડ. સેન્ડ એટલે રેતી. થ્રો અવે એટલે ફેંકી દીધી. તેથી તેણે તેને રેતીમાં ફેંકી દીધી. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ. હવે પેલી લેઝીએ જોયું કે કોઈ તેની સામે જોઈ રહ્યું નથી. લેઝી સ્લીપ્ડ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. પેલી લેઝીએ જોયું કે ભાઈ આ બધા છે તે આજુબાજુ, એની સામે કોઈનું ધ્યાન નથી, એટલે તે સરકીને પાણીની અંદર જતી રહી અને ફરીથી તેનું જીવન કેવું થઈ ગયું, સુરક્ષિત થઈ ગયું. સેફ એટલે નોટ ઇન ડેન્જર, એટલે ખતરામાંથી બહાર આવી ગયું. વોટ હેપન ટુ સ્ટુપિડ. હવે સ્ટુપિડની સાથે શું થયું? વેન સ્ટુપિડ વોઝ કોટ. હવે જ્યારે સ્ટુપિડ પકડાઈ ગઈ, હી વેન્ટ ટુ ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ. પછી તેણે શું કર્યું કે થટપટાવા લાગી, નેટની બહાર નીકળવા માટે તે તરફડિયા મારવા લાગી. ટુ મૂવ ફ્રોમ એટલે તેની અંદર. બરાબર. ગેટ આઉટ ઓફ એટલે મૂવ ફ્રોમ, તરફડિયા મારવા માંડી. ધ મેન લાફ્ડ એન્ડ સેડ. પેલા માણસ છે તે મોટેથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વિલ વી સેલ ધીસ. આપણે જ્યારે આ માછલીને વેચીશું ત્યારે આપણને ઘણા બધા પૈસા મળશે. શું કામ? તો કે આ ત્રણેય મોટી મોટી માછલીઓ હતી, એટલે કે છે આ માછલીને હું વેચીશ એટલે મને ઘણા બધા પૈસા મળશે. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. આ રીતે સ્ટુપિડે પોતાનું લાઈફ ગુમાવી, એટલે પોતાનું જીવન એણે ગુમાવ્યું. ચલો એક્સરસાઇઝમાં જોજો. સિલેક્ટ ધ કરેક્ટ આન્સર, પેન હાથમાં રાખજો. પહેલું છે, વેન આઈ રીચ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અન્ડરલાઇન વર્ડ્સ મીન. ચલો અન્ડરલાઇન કરેલો વર્ડ્સ છે એનો મીનિંગ શોધો જોઈએ. એમાંથી ઇટ વોઝ ફૂલ. શું આવશે પહેલામાં? બોલ રાજ. લોકોથી ભરેલો હતો. પેલો હોલ છે તે આખો લોકોથી ભરેલો હતો. બી બી માં રાઈટ ક્લિક કરજો. બોથ ધ ચિલ્ડ્રન લુકડ લાઈક હિયર. અ લાઈક મીન્સ, અહીંયા અ લાઈક મીન્સ એનો અર્થ શું થશે? પીપલ લાઈક ચિલ્ડ્રન, સિમિલર કે ડિફરન્ટ. શું હશે? હાથ ઊંચો કરીને જવાબ આપો. બોલ દીધી. સિમિલર. લુક અલાઈક એટલે કે સિમિલર. બી આવશે, પોલીસમેન. બેબી, વાય આર યુ ક્રાઈંગ હિયર? પોલીસમેન કહે છે કે બેબી તું અહીં શા માટે રડે છે? ધ ગર્લ સેડ, I have lost my way to home. હું મારો ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ છું. Could you please help me? તમે મને મદદ કરી શકો છો? Here the underlined words mean. અહીંયા જે અન્ડરલાઇન કરેલો વર્ડ છે તેનો આપણે મિનિંગ શોધવાનો છે. The girl has forgotten her way. The girl has missed the bus. The girl was lost his fare. શું આવશે? બોલ ધ્યેય. The girl has forgotten her way. A ઉપર ટ્રિક માર્ક કરો. Next question. Complete the following sentence selecting the most appropriate alternative. બોલ આખું બોલજો, વાંચજે આખે આખું. This is the story of three fishes. C માં આવશે, right? ચલો નેક્સ્ટ બોલ પ્રણવ. સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ હી વોઝ કોટ ઇન ધ નેટ.
because he was caught in the net. Now B also, ne? Because he did not follow Clever's advice. એ જ આવી શકે ને, કારણ કે તેને પોતાની જે ફ્રેન્ડ હતી, કારણ કે પોતાની પાસે તો મગજ નહોતો, પણ બીજાના મગજનો ઉપયોગ એને ઓલીએ કીધું હતું કે આપણે ચલો જતા રહીએ, પણ એણે એની એડવાઇસ ફોલો કરી નહીં. બી આવશે, ચાલ બોલ એના પછીનું. બીજું જ બોલ્યો ને તું, બીજું બોલ્યો ને તું, ત્રીજું બોલવાનું બેટા, ત્રીજું બોલ. કયું આવશે? સેડ. વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ સેડ. ક્લેવર્સના જે મિત્રો હતા તેણે તેને ક્લેવરને દુઃખી કરી નાખી, બરાબર. ચલો બી જુઓ. વો સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, રાઇટ ધેર નેમ્સ. નીચે કોણ બોલે છે તેના તમારે નામ લખવાના છે. We will get a lot of money. Man, જરાક મોટેથી બોલો તો સંભળાય. Man, M-E-N લખજો. M-E-N, man. ચલો next. We shall come tomorrow with a big net. We shall come tomorrow with a big net. બીજું છે જુઓ, બોલ વિનય. Man, M-E-N, man. I will be safe. I will be safe. કોણ બોલે છે? બોલ હેનિલ. Lazy. What big men say they never do. Bol Raj. Stupid. Stupid fish. Atha stupid khali lakso to pan chalse. This lake is full of fish. Man, M-E-N, man. Chalo, ahiya apni aa story puri thai che. Ghare ek var read kari lejo, exam ma puchhashe.